રાજસ્થાનના અલવરમાં અનુજાતિ સમાજની દીકરી પર સામૂહિક બળાત્કાર આચરતા આરોપીઓને ફાંસી આપવા બાબતે ભાવનગરમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજસ્થાનના થાલાગાજી અલવરમાં તારીખ 26/4/2019 રોજ એક અનુજાતિની દંપતી ખરીદી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં 4-5 બદમાશોએ આ દંપતીને આંતરી તેની મોટરસાયકલ ખાડામાં નાખી દઈ આ દંપતીને અવાવરી જગ્યાએ રેતીના ઢૂવાઓ વચ્ચે લઈ જઈ લૂંટ ચલાવી હતી. પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર આ રાક્ષસોએ 3 કલાક સુધી વારાફરતી અતિ ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો. આ સંપૂર્ણ અત્યાચારનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે. અત્યાચારનો ભોગ બનેલા આ દંપતી નરાધમોને કરગરી પોતાના કપડાં માગે છે. આ દુર્ઘટનાથી અનુજાતિની દંપતી એટલું બધું ડરી ગઈ કે 2-3 દિવસ કોઈને વાત જ નથી કરી. રાજસ્થાનના અલવરમાં અનુજાતિ સમાજની દીકરી પર બનેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં બળાત્કારીઓને ફાંસી આપવા બાબતે ભાવનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. બે દિવસમાં 3 ઘૃણાસ્પદ ઘટનાઓ અમારા દલિત સમાજ પર બનવામાં આવી છે. રાજસ્થાનના અલરવમાં અમારા સમાજની દીકરીને જાહેરમાં નગ્ન કરી પતિ સામે 5 નરાધમોએ બળાત્કાર ગુજારી એનો વિડીયો વાયરલ કરીને મૂક્યો છે. બીજી એક ઘટના બાવળા ગામે ગઈકાલે બની છે કે બાવળા ગામમાં સમાજની દીકરી બજારમાં ખરીદી માટે ગઈ હતી ત્યારે એને જાહેરમાં છરીના ઘા છાતીમાં મારી અને ચપ્પુ લઈને ખુલ્લી રીતે નરાધમ રખડતો હતો, છતાં પણ કોઈ પોલીસ કાર્યવાહી કે કંઈ કરવામાં આવ્યું નથી. હજુ સુધી આરોપી ઝડપાયો નથી. ત્રીજી ઘટના એવી છે કે મહેસાણા તાલુકાના ગામમાં નોર ગામમાં જે ઘટના બની છે તેમાં માત્ર દલિત સમાજનો દીકરો ઘોડી પર બેસીને જ્યાં પરણવા માટે ગયો એના વિરોધમાં તમામ ગામે તેની સાથે તમામ જે રહેશનિક તમામ વહીવટો કાપી નાખ્યા. ઘરો એને કોઈ દૂધ કે ચોકલેટ આપવા પણ રાજી નથી. તમામ ગામે બહિષ્કાર કર્યો છે અને રામ મંદિરમાં જાહેરથી એ લોકોએ ત્યાં રામ મંદિર છે ત્યાં જાહેરમાં એ લોકોએ ઓપ્શન કર્યું છે કે કોઈ પણ જો આ સમાજને કોઈ પણ રાશન કે કાંઈ આપવામાં આવશે તો તેમને 5,000 દંડ કરવા આવતા ગામમાંથી બરખાસ્ત કરવામાં આવશે. આવા 2 દિવસમાં 3 ઘૃણાસ્પદ ઘટના બની છે એના અનુસંધાને સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને તેની નોંધ ઉપર લેવલે લેવાય તેની ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છીએ.